નમસ્કાર ખેડૂત મિત્રો, ઓન્લી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 14 જૂન 2024. આજના સવારના 7:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ક્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવેથી વરસાદી માહોલ જામશે. તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે વાવણી લાયક વરસાદ કયા કયા વિસ્તારોમાં જોવા મળશે, તેમજ આગામી સમયમાં હવે ક્યારે ચોમાસુ આગળ વધશે. સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાએ જે એન્ટ્રી કરી છે, ત્યાર પછી ચોમાસાએ બ્રેક લીધી છે. ખેડૂતો ચિંતામાં છે. અત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે એકાએક સિસ્ટમ નબળી પડી છે. તો હવે ક્યારે સિસ્ટમ મજબૂત બનવાની છે તેની વાત કરીએ. આજે કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી શકે તેની અપડેટ જોઈએ. અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માંગરોળ, વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે, કોડીનાર છે, ઉના છે, તુલસી શામ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્ય હળવા ઝાપટા જોવા મળી શકે, તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નવસારી, બારડોલી, બીલીમોરા, વલસાડ, તેમજ ભવનાથ, અંબોશી, વાપી, ખારડોલી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે. આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બાબરા પંથક, ગઢડા, વલભીપુર, શિહોર, ભાવનગર, પાલીતાણા, અમરેલી, સાવરકુંડલા, જેસર, તેમજ તળાજા આજુબાજુના વિસ્તારોમાંથી એકાદ બે સ્થળો ઉપર વરસાદી માહોલ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભવનાથ, અંબોશી, સાપુતારા, વાની, કપરાડા, વાપી, ખારડોલી આટલા જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ તે પહેલાં આજે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે, જેમાં ઉડા હોય, સુરેન્દ્રનગર હોય, વિરમગામ, અમદાવાદ, ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે, મોઢેરા, દસાડા, કડી આજુબાજુના વિસ્તારો, મહેસાણા, માણસા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદી માહોલ જોવા મળશે. ભાવનગર જિલ્લાના પણ એકાદ બે સ્થળો હોય તેમાં પણ વરસાદ જોવા મળશે. આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો સવારના સમયે પણ ઉના, વેરાવળ, રાજુલા, મહુવા, અલંગ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આજુબાજુના વિસ્તારોમાં અને અમદાવાદ આજુબાજુ મધ્ય ગુજરાતમાં મહેસાણા, ધોળકા, મહુધા, તેમજ કપડવંશ, બાલાસિનોર, ડાકોર, ગાંધીનગર આજુબાજુ પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. આવતીકાલે બપોર પછીની અપડેટ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાની અંદર, તેમજ ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લો અને નવસારી આજુબાજુના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ એટલે કે ચોમાસુ 15 જૂન પછી ગુજરાતમાં બેસવાની ખરેખર તારીખ ગણાય, ત્યાર પછી સિસ્ટમ આગળ વધશે. ધીમે ધીમે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. 16 તારીખની વાત કરીએ, 16 તારીખે સવારના સમયે ખાસ કરીને ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, તેમજ અમરેલી, વેરાવળ, ઉના આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. તો કચ્છની અંદર પણ ખાવડા, નલિયા, ગાંધીધામ આજુબાજુ અને જામનગર, દ્વારકા સાઇડ, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં પણ સામાન્ય હળવો વરસાદ જોવા મળશે. બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો બપોર પછીના સમયે પણ મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, તેમજ વલસાડ, ડાંગ, તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે. તો ખાસ કરીને 17 તારીખે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, ભાણવડ, અમરેલી, ભાવનગર, તેમજ ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ પંથક, છોટાઉદેપુર, વડોદરા, અમોદ, તેમજ દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ફરી વખત ચોમાસું ત્યાંથી જ મજબૂત બનવાનું છે. આગામી 18 તારીખની અપડેટ જોઈએ તો 18 તારીખમાં પણ બપોર પછીના સમયે ક્યાંક ક્યાંક વરસાદી સિસ્ટમ મજબૂત બનશે. આગામી 19-20 તારીખની વાત કરીએ તો તેમાં પણ ખાસ કરીને સિસ્ટમ જે છે તે દક્ષિણ ગુજરાતમાં વધારે મજબૂત બનશે. સુરત હોય, ભરૂચ હોય, તાપી હોય, વલસાડ હોય, નવસારી હોય, ડાંગ હોય, આ બધા વિસ્તારોમાં બપોરના સમયે ભારે વરસાદ જોવા મળશે. ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર ફરી વખત વરસાદી સિસ્ટમ ભૂકા કાઢશે.
ખાસ કરીને ગુજરાતના જે બીજા વિસ્તારો છે તેમાં ચોમાસું હજુ પણ આગામી સમયમાં 21 તારીખ સુધી રાહ જોવરાવી શકે. કોસંબા, વંકલ, સુરત, બારડોલી, તાપી તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, બેલીમોરા, વલસાડ, ભવનાથ, અંબોસી, વાપી આ બધા વિસ્તારોમાં ખાસ કરીને 21 તારીખે પણ વરસાદી માહોલ જોવા મળશે. આગામી 22 તારીખ અને 23 તારીખની વાત કરીએ તો 22-23 તારીખમાં પણ ગુજરાતની અંદર સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે. હવે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે. તો આજે કચ્છના વિસ્તારોમાં 47 અને સૌરાષ્ટ્રમાં 49, દક્ષિણ ગુજરાતમાં 43 કિલોમીટર પ્રતિ કલાક, આવતીકાલે કચ્છની અંદર 43, સૌરાષ્ટ્રમાં 45, દક્ષિણ ગુજરાતમાં 44 કિલોમીટર પ્રતિ કલાક, 16 તારીખમાં કચ્છની અંદર 40, સૌરાષ્ટ્રમાં 42ની પવનની ઝડપ જોવા મળશે. 17 અને 18 તારીખમાં પવનની ઝડપમાં વધારો થશે. કચ્છમાં 51, સૌરાષ્ટ્રમાં 45-48 અને દક્ષિણ ગુજરાતમાં 54 કિલોમીટર પ્રતિ કલાક, ઉત્તર ગુજરાતમાં 41 તેમજ આગામી સમયમાં 19 તારીખમાં કચ્છની અંદર 60, સૌરાષ્ટ્રમાં 45-60 સુધીની તેમજ દક્ષિણ ગુજરાતમાં 50-60 અને ઉત્તર મધ્ય ગુજરાત 50 કિલોમીટર પ્રતિ કલાક. આગામી 20 તારીખમાં ભયંકર પવન ફૂંકાશે. 69 કિલોમીટર પ્રતિ કલાક કચ્છની અંદર, સૌરાષ્ટ્રમાં 58-65 અને દક્ષિણ ગુજરાતમાં 66 કિલોમીટર પ્રતિ કલાક, બાકીના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે. આગામી 21 તારીખની વાત કરીએ તો 21 તારીખે પણ સવારથી જ પવનની ઝડપ ભયંકર રહેશે, જેમાં કચ્છની અંદર 65, સૌરાષ્ટ્રમાં 56, દક્ષિણ ગુજરાતમાં 58 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. 22 તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે. કચ્છમાં 47, સૌરાષ્ટ્રમાં 45 અને દક્ષિણ ગુજરાતમાં 47 કિલોમીટર પ્રતિ કલાક. આગામી 23 તારીખમાં દક્ષિણ ગુજરાતમાં 47, સૌરાષ્ટ્રમાં 48 અને દક્ષિણ ગુજરાત સિવાય કચ્છના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 40-42ની પવનની ઝડપ જોવા મળશે. હવે વાત કરીએ તો આગામી 10 દિવસની ચોમાસાની જે ગતિવિધિ છે તે મહારાષ્ટ્ર સુધી અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી આપણને જોવા મળે છે. બાકી ચોમાસું આગળ નથી વધવાનું. અત્યારે હાલ આગામી 10 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે, તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ સામાન્ય જોવા મળશે. ઓખા હોય, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ સારી એક્ટિવિટી જોવા મળશે. તો ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યું નથી, તો આ જે ચોમાસાની ગતિવિધિ છે તે હવે સૌરાષ્ટ્ર તરફ અને મધ્ય ગુજરાતના વિસ્તારોને આવરી લેશે, જે આગામી 21 તારીખ સુધીની અંદર આ શક્યતાઓ બની શકે છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બને તો તાત્કાલિક અત્યારે ચોમાસું આગળ વધી શકે. એન્ટીસાયક્લોનની જે અસર છે તે અત્યારે ગુજરાતમાં ચોમાસું આગળ વધવામાં પડકારરૂપ બની રહી છે. તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.